ચાલો આ પાઠમાં આપણે દાખલા શરૂ કરીએ અને દાખલામાં પ્રશ્ન ચાર સ્વાધ્યાયનો પ્રશ્ન ચાર ઓકે તો સ્વાધ્યાયનો પ્રશ્ન ચારનો દાખલો છે પ્રશ્ન ચારનો સોરી પ્રશ્ન ચાર જ દાખલો છે તો દાખલામાં આપણને એમ કીધું છે કે નીચેના માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીના પાઘડીના કિંમત છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફા આમાં આપણને કહી દીધું છે પ્રોપર સરેરાશ નફા એટલે સરેરાશ નફાની પદ્ધતિ આપણે દાખલો ગણવાનો છે અને ચાર વર્ષની ખરીદીના આધારે ગણતરી કરો અને છેલ્લા પાંચ વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે એટલે 2011-12થી 2015-16 વર્ષ આપેલું છે ત્યારબાદ નફો 1 લાખ 2012 તેનો નફો 1,10,000 2013-14નો નફો 1,80,000 1,80,000 ત્યારબાદ 2014-15નો નફો આપણને આપેલો છે 2 લાખ તેનો નફો આપણને આપેલો છે 2 લાખ ત્યારબાદ 2015-16નો નફો આપણને આપેલો છે 1,50,000 ઓકે તો આપણે આજે નફાનું પહેલાં કુલ ટોટલ કરીએ કે નફાનું કુલ ટોટલ કરીએ એટલે કે 1,00,000 1,10,000 1,80,000 2 લાખ 1,50,000 એટલે આપણને મળે છે 7,40,000 ઓકે તો આપણને કુલ નફો મળ્યો કેટલો કે 7,40,000 આપણને કુલ નફો મળ્યો 7,40,000 ઓકે ત્યારબાદ આપણે હવે સૂત્ર મૂકીએ કે સરેરાશ નફો ઓકે સરેરાશ નફો એટલે કે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા આપણને કુલ નફો કેટલો મળ્યો તો કે 7,40,000 અને કુલ 1, 2, 3, 4 અને 5 5 વર્ષ આપણને આપેલા છે ઓકે તો આપણે 7,40,000 કે 7,40,000 ભાંગ્યા 5 કરો એટલે આપણને મળે 1,48,000 ઓકે 1,48,000 આ મળ્યું આપણને સરેરાશ નફો 1,48,000 ત્યારબાદ આપણે જોઈએ તેની પાઘડી ઓકે ત્યારબાદ આપણે જોઈએ શું તેની પાઘડી તો પાઘડી શું પાઘડીનું સૂત્ર શું આવે તો કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો સરેરાશ નફો આપણને મળ્યો કેટલો 1,48,000 1,48,000 ગુણ્યા ખરીદીના વર્ષો આપણને દાખલામાં જ સોરી સવાલમાં જ આપણને ખરીદીના વર્ષો આપેલા છે કે 4 વર્ષની ખરીદીના આધારે તો ગુણ્યા 4 તો 1,48,000 ગુણ્યા 4 1,48,000 ગુણ્યા 4 એટલે આપણને મળે 5,92,000 આ આપણને મળી પાઘડી અને આ આપણને મળ્યું સરેરાશ નફો ઓકે તો આપણે હવે ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5 દાખલા નંબર 5 એમ કહે છે કે મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓ નફા નુકસાન વહેંચણી પ્રમાણ બદલીને 1:1 કરવા માગે છે તેથી પાઘડીના મૂલ્યાંકન કરવા નક્કી કર્યું ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો ઓકે તો આમાં પણ આપણે ગણવાનો છે સરેરાશ નફો કારણ કે આપણને રકમમાં જ સરેરાશ નફો ગણવાનું કીધું છે કે જો રકમ આપણે કીધું છે કે ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફા ને 5 વર્ષની ખરીદીના આધારે ઓકે તો છે આ કુલ સેમ ટુ સેમ આની જેવો દાખલો છે આપણે જોઈ લઈએ પ્રશ્ન 5 ઓકે પ્રશ્ન 5 માં વર્ષ
અને નફો. ઓકે, ફોર્ટ રૂપિયામાં. તેમાં વર્ષ 13-14 થી આપણને 16-17 આપેલું છે. 2013-14 થી 2014-15, 2015-16 ને 2016-17. ઓકે, ત્યારબાદ 2013-14 નફો આપણને આપેલો છે 60,000. ત્યારબાદ 14-15 નો નફો આપણને આપેલો છે 80,000. ઓકે, ત્યારબાદ આપણને 2015-16 નો નફો આપણને કાઉન્સમાં આપેલો છે 20,000. કાઉન્સમાં એટલે કે માઇનસ, ખોટ. કાઉન્સમાં કાઉન્સમાં જે રકમ આપી હોય એટલે કે તે ખોટ. ઓકે, ત્યારબાદ 16-17 નો નફો આપણને આપેલો છે 30,000. ઓકે, તો આ બધાનું આપણે ટોટલ કરીએ કે 60,000 પ્લસ 80,000 પ્લસ 30,000 અને તેમાંથી માઇનસ આપણે 20,000 કરીએ એટલે આપણને મળશે 1,50,000. 1,50,000. ઓકે, આ આપણને મળ્યો કુલ નફો. ત્યારબાદ આપણે સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. સરેરાશ નફો એટલે કે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. આપણને કુલ નફો કેટલો આપ્યો છે? 1,50,000. અને છેદમાં 1, 2, 3, 4 ચાર વર્ષ આપેલા છે કુલ. એટલે આપણે 1,50,000 ભાગ્યા ચાર એટલે આપણને મળશે 37,500. આપણને મળે 37,500. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ પાઘડી. પાઘડી એટલે કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. કે પાઘડી એટલે કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો આપણને કેટલો મળ્યો? કે તો કે 37,500 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા છે? આપણે રકમમાં જોઈએ તો ખરીદીના વર્ષો આપણને આપેલા છે 5 વર્ષ. ઓકે, તો 37,500 ગુણ્યા 5 કરીએ એટલે આપણને મળે 1,87,500. આ આપણે મળ્યું પાઘડી 25માં દાખલાની, પ્રશ્ન 5. અને સરેરાશ નફો આપણને મળ્યું 37,500. તો આ છે પ્રશ્ન નંબર 5. ત્યારબાદ આ છે પ્રશ્ન નંબર 4. અને ત્યારબાદ હવે ગણીશું પ્રશ્ન નંબર 6. ઓકે, તો પ્રશ્ન નંબર છ શું કહે છે? તો કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફો. એટલે આપણને આમાં સ્પષ્ટ કહી દીધું છે કે ભારિત સરેરાશ નફો. ઓકે, તો પ્રશ્ન 4માં આપણે ભારિત સરેરાશ નફાની મદદથી આપણે દાખલો ગણીશું. આપણે જો સૂત્ર પાકા કરી આવીશું ને તો દાખલો એકદમ ઈઝી છે. જો ભારિત સરેરાશ નફાની તો આપણે લખીએ તેનો જવાબ. આપણે કોષ્ટક ગાળતા હતા એટલે કે આપણે જે ભારિત સરેરાશ મેળવવા માટે જે આપણે કોષ્ટક ગાળતા હતા તેમાં સૌપ્રથમ આપણે લખશું વર્ષ. ઓકે, ત્યારબાદ આપણે લખશું નફો. ત્યારબાદ આપણે લખશું ભાર. અને ત્યારબાદ લખશું ભારિત નફો. ઓકે, તો વર્ષ આપણને કુલ આપેલા છે 2013-14 થી 16-17. કે 2013-14, 2014-15, 2015-16 અને 2016-17. ઓકે, તો આપણને વર્ષ આપેલા છે 2013-14, 14-15, 15-16 અને 16-17. ત્યારબાદ આપણે નફો. તો 2013-14 નો નફો આપણને આપેલો છે 60,000. ત્યારબાદ 14-15 નો નફો આપણને આપેલો છે 70,000. 15-16 નો નફો આપણને આપેલો છે 90,000. અને 16-17 નો નફો આપણને આપેલો છે 1,10,000. ઓકે, ત્યારબાદ આપણે તેનો ભાર લખીએ કે 1, 2, 3 અને 4. જેટલા વર્ષ તેટલો ભાર આપી દેવાનો લાઈનમાં. ત્યારબાદ ભારિત નફો એટલે કે ભાર ગુણ્યા નફો. 60,000 ગુણ્યા 1 એટલે 60,000.
70 हजार गुणिया बे एट के 7 × 2 = 14 1,40,000। ओके त्यार बाद 90 हजार गुणिया 3 એટલે કે 9 × 3 = 27 2,70,000। 11 × 44 એટલે કે 4,40,000। ઓકે તો આપણે તે આપણે જે કોષ્ટક આપણે ભારિત શ્રેષ્ઠ નફા માટે જે કોષ્ટક બનાવતા હતા તે આપણે થઈ ગયું। ત્યારબાદ આપણે ભારિત નફો છે ને તેનું કુલ ટોટલ મેળવવાનું અને બહારનું આપણે કુલ ટોટલ મેળવવાનું। તો ભારિત નફો આપણે કુલ ટોટલ મેળવીએ તો કે 60 હજાર વત્તા 1,40,000 વત્તા 2,70,000 વત્તા 4,40,000 એટલે આપણને મળે 9,10,000। 9,10,000 આપણને મળે 9,10,000। ત્યારબાદ ભાર 4, 5, 6, 7, 8, 9 અને 10 આપણને મળ્યો ભાર। ત્યારબાદ આપણે હવે ગણીએ દાખલો કે ભારિત નફો। ભારિત નફા માટેનું સૂત્ર શું છે તો કે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર। આપણને કુલ ભારિત નફો આપણને કેટલો મળ્યો તો કે 9,10,000 તો તે લખીએ 9,10,000। ઓકે ત્યારબાદ કુલ ભાર આપણને કેટલો મળ્યો તો કે 10,000 અલા સોરી 10 કુલ ભાર આપણને મળ્યો 10 એટલે કે એક એક મીંડું ઉડી જાય એટલે કે 91,000 આપણને મળ્યો ભારિત નફો। ઓકે તો ભારિત નફો આપણને મળ્યો 91,000। આપણે આ દાખલામાં પાઘડી મેળવવાની કીધી નથી એટલે આપણે ખોટી પાઘડી મેળવીશું નહીં। આપણને ખાલી એમ જ કીધું છે કે ભારિત નફો શોધો તો આપણે ભારિત નફો શોધવાનો છે અને ત્યારબાદ સાતમો દાખલો આપણે આવતા પાઠમાં જોઈશું।